નમસ્તે વિદ્યાર્થી, હું જીના મહેતા, ગીતાંજલિ વિદ્યાલય મઢવાણ માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સંસ્કૃત, જેમાં આજનો આપણો વિષય છે પાઠ 5, એટલે કે યોજના તંત્ર દુર્લભ. યોજના તંત્ર દુર્લભ એટલે કે આયોજન ક્યાં દુર્લભ હોય છે. આમ તો આપણે ઘણી બધી વાર્તાઓ જોતા હોઈએ છીએ, ઘણી બધી એવી વાર્તાઓ આપણે વાંચીએ છીએ કે જેના થકી આપણને ઘણું બધું જાણવા મળે છે. આમ તો તમે ઊંટની, બગલાની, અનેક પ્રાણી કથાઓ, પક્ષી કથાઓ તમે ભણેલા છો, તમે વાંચેલી છે, તમે સાંભળેલી છે. વાર્તા તો દરેકને સાંભળવી હોય છે. અહીંયા પણ એવી જ કંઈક વાર્તા છે. આપણે જાણીએ છીએ કે દરેક માણસ બધી જ રીતે જેમ સર્વત્ર સંપન્ન નથી હોતું, એમ દરેકે દરેક વસ્તુ કે પક્ષીની અંદર પણ કાંઈક ને કાંઈક ખામી હોય છે. પણ હા, એની એ જ ખામીની સાથે સાથે એને આપણે વિશેષતા પણ છુપાવી. અને આ જ વસ્તુ આપણને અહીંયા પાઠની અંદર ઊંટભાઈની વાર્તા જે છે એને આપણને સમજવા મળે છે. એક સૌથી પહેલા સંક્ષિપ્તમાં આપણે ટૂંકમાં આપણે વાર્તા જાણીએ કે એક જંગલ છે અને જંગલની અંદર એક ઊંટ હોય છે. હવે આ ઊંટ છે એ સ્વભાવમાં પોતાની જાતને હોશિયાર માનવાનો છે અને એટલા માટે ઊંટ છે બસ બધાને પોતાના કરતા હંમેશા ઉતરતી કક્ષાના જ માનતો હોય છે. બધાના ઉપર મસ્કરી કરે, બધાને ઉપર હસે. અને આવો ઊંટ છે એ જ્યારે એકવાર જંગલમાંથી પસાર થતો હોય છે ત્યારે એ વૃક્ષ ઉપર જોવે છે કે વૃક્ષ ઉપર એક પોપટ બેઠો છે અને આ પોપટની ત્યાંથી આગળ રસ્તામાં અને કૂતરો મળ્યો એટલે કૂતરાને જોઈ પાછો ફરીથી હસવા લાગ્યો. ત્યારે ફરીવાર કૂતરાએ કોને જ પ્રશ્ન કર્યો, ભૂખભાઈ તમે શા માટે હસો છો? તો ઊંટે કહ્યું, જોતો ખરો તારે પૂંછડી બાકી છે, એમ કહીને હસવા લાગ્યો. પોતાની પૂંછડી બાકી છે એવું સાંભળ્યું એટલે કૂતરાને પણ શરમ આવ્યું. થોડે આગળ ગયો ત્યાં બગલો તળાવની વચ્ચે ઉભો છે. પણ એનામાં એક એવી પણ વિશેષતા છે કે એ માણસની જીવ બોલી શકે છે.
સારું થયું કૂતરાને. કૂતરાને ગુજરી માંથી છે બાદશાહ છે, પણ કૂતરો છે એ સૌથી વફાદાર છે. તો આ એના અંદર ગુણ છે એ સારો છે કે ખરા. બગલો એની નોકરી પણ એ વાંચનાને પકડવા માટે સ્વામી ભક્ત છે.
બકશ્ય ગ્રીવા મકાર બગલાની ડોક વાંકી છે કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા પણ તેની એકાગ્રતા પ્રચલિત છે ભવતઃ સર્વાણિ અંગાનિ વખાણિ તમારા બધા જ અંગો વાંકા છે કિંતુ ભવાન મરુભૂમ્યાં ઉભા અસ્તિ પણ તમે તો રણના રાજા છો અપિન દેશાય પ્રયોજન છે ઉદ્દેશ છે તે નકામા નથી અમંત્ર અક્ષર નાસ્તિ મંત્ર વગરનો અક્ષર નથી નાસ્તિ મૂલમ અનૌષધ અને ઔષધ વગરનું કોઈ મૂળ નથી અયોગ્ય પુરુષો નાસ્તિ અયોગ્ય તેવો કોઈ પુરુષ નથી યોજક તત્ર દુર્લભ અને ત્યાં આયોજક દુર્લભ છે જોઈ વિદ્યા મિત્રો પાઠની અંદર ભાષણ કરતો છ સેટ છે આગળ વાત રાખીએ એટલે તમને સમજણ તો પડી ગઈ હવે અહીં આપણે એના શબ્દાર્થ લખેલ છે આપણે આપણા ચોપડાની અંદર દર વખતે આપણે નોટબુકની અંદર જે લખીએ છીએ એ જ પ્રમાણે આપણા બધા જ શબ્દાર્થ આપણે નોટબુકમાં ઉતારશું અને ત્યાર પછી આપણી સ્વાધ્યાય પોથીમાં આના આપણે લેખન કરશું તમને આ વાત પાઠની વાર્તા ગમી ને હવે આવી અને નવી નવી વાર્તાઓ તમે પણ ઘેર શોધજો બોલજો અને પછી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે એકબીજાને આ વાર્તાઓ કહીશું સૌથી પહેલા પાઠની અંદર આવનારા શબ્દાર્થ આપણે નોટબુકમાં લખશું ત્યાર પછી પાઠનું ભાષાંતર આપણે નોટબુકમાં લખશું અને ત્યાર પછી સ્વાધ્યાય પોથીની અંદર જે આપણું લખવાનું કામ છે એ આપણું લેખન કાર્ય છે એ આપણે વારા ફરતી પૂરું કરીશું હવે ત્યારબાદ પાઠની અંદર સંસ્કૃત જે શબ્દ આપેલા છે એના ગુજરાતી શબ્દ લખવાના છે ચાલો હવે પ્રશ્ન નંબર બે જેની અંદર પાઠના વાંચીને પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃતમાં લખવાના છે પહેલો જ પ્રશ્ન આપ્યો છે પુષ્ટ્ર સ્વભાવેન કીદૃશ અસ્તિ એટલે કે પુષ્ટ્ર સ્વભાવે કેવો હતો તો પુષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ પુષ્ટ્ર સ્વભાવે કેવો છે વાંકો છે પુષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ એટલે કે ઊન વૃક્ષ ઉપર પોપટને જુએ છે ઉષ્ટ્ર શુકમ કેમ કહે ઊન પોપટને શું કહે છે તો શું કહે છે કશ્ય કે કોની માન કોણ મનુષ્યની પાણી પી શકે છે અને કોની લોક માંગે છે તો જવાબ શું આવશે
શુક મનુષ્ય પાણી વપરાતું શક્નોતી બકહ ગ્રીવા વપરાતું કહ મરુભૂમ્યામાં ઉપહ અસ્તિ એટલે કે કોણ રણનો રાજા છે ઉષ્ટ્રહ મરુભૂમ્યામાં ઉપહ અસ્તિ કશ્ય સ્વામી ભક્તિ પ્રચલિત એટલે કે કોની સ્વામી ભક્તિ પ્રચલિત છે તો કુકુરશ્ય સ્વામી ભક્તિ હી પ્રચલિત છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પાઠ અહીંયા જ પૂરો કરીશું આવતીકાલે ફરીથી મળીશું.